हे गाइस वेलकम बैक टू माय चैनल मन किचन। आज हूँ तमारा माटे लईने आई छूँ सात्विक फळाहारनी रेसिपी जे खूब ओछा समय ओछा मसाला अने ओछा तेल साथे तैयार थवानी छे, जे छे लाइम साबुदाणा खीचड़ी। अने आमां सींगदाणाना उपयोग वगर पण खीचड़ी केवी खीलेली अने सरस थाय छे। वधारे पड़ती छुट्टी नहीं अने वधारे पड़ती लचकादार नहीं, मीडियम एवी खीचड़ी आपणी तैयार थशे अने खूब टेस्टी बने छे। तमे जरूर ट्राय करजो। चलो मारी साथे एनी रेसिपी जोई लईए। સૌથી પહેલાં 1 બાઉલ જેટલા સાબુદાણા લેવાના છે અને એની અંદર પાણી નાખી અને 4 થી 5 વખત વોશ કરી લઈએ। હવે એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે અને આપણે જે બાઉલ ભરીને સાબુદાણા લીધા એ જ હાફ બાઉલ ભરીને પાણી લેવાનું છે, વધારે પાણી નહીં લેવાનું। અને એને ઢાંકી અને ઓવરનાઇટ અથવા 4 થી 5 કલાક રહેવા દેવાના સોફ્ટ થવા માટે ઢાંકીને। સાબુદાણા ओवरनाइट में पलाळ्या था, हवे सरस सॉफ्ट थई गया छे। हवे 1 नंग बाफेलू बटाकू छोली कट करीने में लीधुं छे। गैस ऑन करीने 1 पेन गरम करवा लईए। एनी अंदर 2 टेबलस्पून जेटलू तेल लेवानुं छे। 1 टीस्पून जेटली राई लईए अने आमां हींग खाता होय तो तमे एड करी शको छो। मीठा लीमड़ाना पान 4 થી 5 नंग, 1 नंग લીલું મરચું ઝીણું સમારીને અને તરત જ બટાકા એડ કરી લેવાના છે કટ કરેલા। મરચાંને બહુ ચડવા નહીં દેવાનું અને એની અંદર હાફ ટીસ્પૂન હળદર એડ કરીએ, હાફ ટીસ્પૂન આદુની પેસ્ટ એડ કરવાની છે અને 1 ટીસ્પૂન મીઠું એડ કરીએ, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર। બધું સારી રીતે મિક્સ કરી લઈએ। હવે તરત સાબુદાણા આપણે એડ કરી લેવાના છે। સાબુદાણા જે પલાળેલા સોફ્ટ થયેલા સાઈડમાં પડ્યા છે એ એડ કરી લઈએ। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે એની અંદર 1 ટીસ્પૂન ખાંડ લેવાની છે અને 1 નંગ લીંબુનો રસ એડ કરી લઈએ। બધું સારી રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને એને 3 મિનિટ સુધી થવા દેવાની છે। 3 મિનિટમાં આપણા સાબુદાણા સરસ એવા તૈયાર થઈ જશે। હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ। સાબુદાણાની ખીચડી સરસ તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી બને છે। જરૂર ટ્રાય કરજો અને એકદમ છૂટી એવી તૈયાર થાય છે। હવે સર્વ કરી લઈએ। સાબુદાણાની ખીચડી સર્વ કરી લઈએ અને એને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો। સો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ, હેપી કુકિંગ।